સાત નવેમ્બર દિન વિશેષ વ્યક્તિઓમાં જોઈએ તો આજે ડોક્ટર જીવરાજ મહેતાની પૂર્ણ તિથિ છે તેમને યાદ કરીએ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી ડોક્ટર જીવરાજ નારાયણ મહેતાનો જન્મ ઓગણત્રીસ ઓગસ્ટ અઢારસો સત્યાસી ના દિવસે અમરેલી ખાતે થયો હતો તેમના પિતાનું નામ નારાયણભાઈ અને માતાનું નામ જનકબા હતું આર્થિક રીતે ખૂબ નબળા કુટુંબમાં જન્મ ડોક્ટર જીવરાજ જન્મ્યા હતા ડૉક્ટર જીવરાજ મહેતાનું બાળપણ તેમજ તેમનો અભ્યાસકાળ ખૂબ જ સંઘર્ષમય રહ્યો હતો ભણવાનો ખર્ચ મેળવવા માટે તેઓએ શિષ્યવૃત્તિઓ મેળવી ફી માફી મેળવી અને પોતે ટ્યુશનો કરી આવક ઊભી કરી હતી ઓગણીસો ત્રણના વર્ષમાં તેઓએ મેટ્રિકની પરીક્ષામાં બહુ જ સારી સફળતા મેળવી હતી અને ત્યારબાદ ડોક્ટરી અભ્યાસક્રમ માટે મુંબઈની ગ્રાન્ટ મેડિકલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો મેડિકલ શિક્ષણ માટે શેઠ વીએમ કપોળ બોર્ડિંગ ટ્રસ્ટીની સ્કોલરશીપ અને તે શિક્ષણ માટે બ્રિટિશ મેડિકલ સર્વિસના ઓફિસરો આગળ વધુ આગળ બહુ કપરી પ્રવેશ પરીક્ષા પાસ કરી હતી એના છેલ્લા વર્ષમાં આઠમાથી સાત ઇનામો મેળવ્યા હતા અને આઠમું ઇનામ પણ હોસ્ટેલના સાથી સાથે પ્રાપ્ત કર્યું હતું લંડન નિવાસી દરમિયાન તેમણે લંડન ઇન્ડિયન એસોસિએશન સંસ્થાની સ્થાપના કરી હતી ઈસવીસન ઓગણીસો એકવીસ થી ત્રીસ સુધી ગુજરાત મુંબઈ અને ભારતના અનેક જાહેર સંસ્થાઓમાં અને સમિતિઓમાં અધ્યક્ષ પદે રહીને મહત્વની કામગીરી કરી હતી ઈસવીસન ઓગણીસો એકવીસમાં વડોદરા રાજ્યના ચીફ મેડિકલ ઓફિસર તરીકે જોડાયા હતા ઈસવીસન ઓગણીસો ત્રીસમાં ગાંધીજીના નેતૃત્વ હેઠળ સ્વાતંત્ર્ય સંગ્રામ ખેડાયો ત્યારે મુંબઈ શહેર સંગ્રામ સમિતિની ઉચ્ચ ભીતરી સમિતિના તેઓ સભ્ય હતા અને લડતના સંચાલનમાં મહત્વનો ફાળો આપ્યો હતો ગાંધીજીને પણ તેમણે તબીબી સેવાઓ આપી હતી ઈસવીસન ઓગણીસો બેતાલીસમાં હિન્દ છોડો આંદોલનમાં પણ તેમણે બીજી વાર જેલવાસ ભોગવ્યો ઈસવીસન ઓગણીસો છેતાલીસથી થી અડતાલીસ સુધી તેઓ મુંબઈના ધારાસભાના સભ્ય રહ્યા હતા ઈસવીસન ઓગણીસો પચાસથી થી ઓગણીસો પચાસ સુધી મુંબઈ રાજ્યના પ્રધાનમંડળમાં સેવાઓ આપી હતી સાઠ સુધી તેઓ નાણાં પ્રધાન રહ્યા હતા ઈસવીસન ઓગણીસો સાઠમાં પહેલી મે ના રોજ ગુજરાતનું અલગ રાજ્ય થયું ત્યારે તેઓ ગુજરાત રાજ્યના પ્રથમ મુખ્યમંત્રી બન્યા ગુજરાતના પ્રશ્નોનો ઊંડો અભ્યાસ કરી વિવિધ પ્રશ્નો એક પછી એક હલ કર્યા નવા રાજ્યની નવી રાજધાની ક્યાં રાખવી એ અંગે લાંબી મંત્રણા પછી ગાંધીનગર રાખવાનું નક્કી કરવામાં આવ્યું તેમણે ઓગણીસો સાહીઠમાં ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝ કંપનીની રચના કરી વડોદરામાં કેમિકલ્સ ઉદ્યોગની સ્થાપના કરી અમદાવાદમાં એશિયાની પ્રખ્યાત સિવિલ હોસ્પિટલનું બાંધકામ કરાયું આ ઉપરાંત ગુજરાતમાં ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડની રચના કરવામાં આવી ગુજરાતમાં દારૂબંધી દાખલ કરી ઓગણીસો ચોસઠથી છાસઠ ઇંગ્લેન્ડમાં ભારત તરફથી હાઈ કમિશનર રહ્યા હતા એકાણુ વર્ષની વયે સાત નવેમ્બર ઓગણીસો અઠ્યોતેરના રોજ તેમનું અવસાન થયું હતું અમદાવાદ ખાતે તેમના નામ પરથી જીવરાજ મહેતા હોસ્પિટલ આવેલી છે ગાંધીનગરમાં માહિતી ખાતાના એક સંકુલનું નામ તેમની સ્મૃતિમાં રાખવામાં આવ્યું છે ઈસવી સન બે હજાર પંદરથી ભારત સરકાર દ્વારા મેડિકલ ક્ષેત્રમાં સર્વોચ્ચ પુરસ્કાર જીવરાજ મહેતા એવોર્ડની શરૂઆત પણ કરવામાં આવી છે અસ્તુ